બ્રેક બાદ સ્વાગત છે. નવરાત્રીમાં આધુનિકતા ભળી છે, પણ પોરબંદરમાં પ્રાચીન પરંપરા આજે પણ જીવંત છે. પોરબંદરમાં વર્ષોથી મહેર સમાજ પોતાની પરંપરાને જાળવી રાખે છે. મહિલાઓ પારંપરિક વસ્ત્રોની સાથે લાખો રૂપિયાના સોનાના દાગીનાથી સજ્જ થઈને મહેરનો રાસ રમે છે. સમય બદલાયો, શોખ બદલાયો, પણ પોરબંદરમાં આજે પણ જીવંત છે પરંપરા. પરંપરાગત વેશભૂષા, સોનાનો શણગાર, ન ડીજે કે ન કોઈ ધમાલ, ફક્ત ઢોલ અને શરણાઈનો તાલ. પોરબંદરમાં મેર સમાજની મહિલા અને પુરુષોએ આ જ રીતે જીવતો રાખ્યો છે મણિયારો રાસ. વર્ષો પહેલા અમારા વડવાઓ આ દાંડિયા રેસ શા માટે હતી કે જે ત્યારે કોઈ આવા યંત્ર નહોતા, એટલે લડાઈની સામે બચવા માટે પણ એક આ દાંડિયાની જે રમત છે એ કોઈ સામો વારો વાર કરે તો એમાંથી કેમ બચવું, એના માટેનો એક અમારો દાંડિયા રેસનો કાર્યક્રમ હતો. ગુજરાતના લોકનૃત્યોમાં રાસના અનેક પ્રકારો છે, જેમાં મણિયારા રાસનું દેશ અને વિદેશમાં પણ અનોખું મહત્વ છે. મણિયારો રાસ રમતી વેળાએ પુરુષો આંગણી, ચોરણી, પાઘડી અને ખેસ પહેરીને રમે છે, તો મહિલાઓ ઢારવો, કાપડું, ઓઢણી અને કાનમાં વેઢલા, તો ડોકમાં સોનાના હાર, એમ લાખો રૂપિયાના સોનાના દાગીના પહેરે છે. મેર રાસ છે, જે ટ્રેડિશનલ રાસ છે, એક વંશ પરંપરા કે લોહીના સંસ્કારો બધી આ રાસ બને છે. જ્યારે જે તે સમયે આજથી 20 સાલ કે 40-50 હજાર કઈ ધીંગાણું કે કઈ છોલ થઈને આવ્યો હોય, ત્યારે જે ઉમંગમાં જે રાસ રમાતો કે તે લોહીના ભાગાથી ભરેલો જે એક તરફનો ઢોલ વાગતો, એની ઉપર જે આ રાસ રમાતો સુરવીનો એક રાસ. આજના જમાનામાં સોનાના ભાવ સાંભળીને લોકો સોનું લેવાનું ટાળતા હોય છે, પણ અહીં તો સોનાની ચમક જ ચારે બાજુ દેખાય છે. એટલું ચોક્કસ કહી શકાય કે ગુજરાતની ભાતીગળ અને ખમીરવંતી સંસ્કૃતિ કેટલી મહાન છે. પ્રતિશીલુ, ઈટીવી ન્યૂઝ, પોરબંદર.